વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરથી મુંબઈ સુધીની સુપરફાસ્ટ વંદે ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. બીજી તરફ અમદાવાદમાં પણ તેમણે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. જામનગરમાં ગત મોડી રાત્રે પંચેશ્વર ટાવર પાસે યોજાતી એક પ્રસિદ્ધ ગરબીમાં યુવતીનો ફોટો પાડવાના મુદ્દે માથાકૂટ થઈ ગઈ હતી. ગરબીના સંચાલક ભલાભાઈ તથા રવિ ઢાબાએ બે શખ્સોને ફોટો પાડતા અટકાવતા ઉશ્કેરાયેલા દુષ્યંતસિંહ પિંગળ અને ભાવિરાજસિંહ પિંગળે છરી વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. દરમિયાન હુમલાખોરોને પણ હાજર લોકોએ મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી છે. પીડિતો અને હુમલાખોરો બંનેને મોડી રાત્રે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગર આવી રહ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન સભા સંબોધવાના છે, જેને પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન આજે મામલતદાર, એસ્ટેટ અધિકારીઓ તથા પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી સમયાંતરે ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોમાં સ્થિતિ હતી એવી ને એવી જ થઈ જાય છે. વડાપ્રધાન મોદીએ આજે અંબાજીથી 61,000થી વધુ આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અંતર્ગત તેમણે જાંબુડાના આવાસ યોજનાના લાભાર્થી જ્યોત્સનાબા ઝાલા સાથે પણ ઓનલાઈન સંવાદ કર્યો હતો. મારું નામ જ્યોત્સનાબા સબરસિંહ ઝાલા છે. મારું ગામ જાંબુડા છે, તાલુકો જામનગર, જિલ્લો જામનગર છે. મને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મારું મકાન પાસ થયેલું છે. તેમાં 1,20,000 મળેલા છે. તેમાં મંજૂરીના 20,000 મળેલા છે. તે બધા બેંક ખાતામાં ડાયરેક્ટ મળેલા છે. તેમાં બે રૂમ ને રસોડું બનાવેલું છે. તેમાં મને નળ કનેક્શન, ગેસ કનેક્શન મળેલા છે. તેમાં ટોયલેટ બનાવેલું છે. તેના 12,000 મળેલા છે. 5,000 બાથરૂમના મળેલા છે. તે પ્રધાનમંત્રીના ખૂબ ખૂબ આભાર. મને પ્રધાનમંત્રી આરે વાત કરવાનો મોકો મળ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આભાર. જય માતાજી.